ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિસર્જનમાં તેની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ શું છે તેની સમજૂતી મેળવીએ નંબર એક પેઢીની ખોટ અંગે ભારતીય ભાગીદારી ધારા અનુસાર વિસર્જન વખતે થતું નુકસાન નીચે પ્રમાણે અમલમાં મૂકાય છે નંબર એક પ્રથમ પેઢીના નફામાંથી માંડી વળાય છે અને જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય છે અને જો મૂડી પૂરતી ન હોય તો આવું નુકસાન ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લે છે અને તે માટે જરૂર અનુસાર પોતાની અંગત મિલકતમાંથી તે ભરપાઈ કરે છે આપણે બીજી જોગવાઈ જોઈએ પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે તેથી પેઢીના ત્રાય પક્ષ પરના જે દેવા છે તે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે જવાબદાર છે પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને ભાગીદારોની અંગત મિલકતો અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગ લેવાય છે પરંતુ ભાગીદારોની અમર્યાદિત જવાબદારી હોવાને પરિણામે તેમની અંગત મિલકતનો ઉપયોગ અંગત દેવા ચૂકવવા બાદ વધેલી રકમમાંથી પેઢીના દુક દેવા ચૂકવવા માટે થઈ શકે છે હવે આપણે ત્રીજી જોગવાઈ જોઈએ ભાગીદારોને પેઢીની લોન ભાગીદારી પેઢીમાં વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી તેની ઉપજમાંથી સૌ પ્રથમ વિસર્જન ખર્ચ અને ત્યારબાદ પેઢીના દેવા ચૂકવામાં આવે છે ત્યારબાદ વધતી રકમમાંથી ભાગીદારોએ પેઢીને આપેલી લોનની રકમ ચૂકવાની હોય છે પેઢીના દેવા ચૂકવ્યા બાદ વધતી રકમ એક કરતાં વધુ ભાગીદારોએ આપેલ લોન પરત કરવા માટે અપૂરતી હોય અને ભાગીદારો પાસે અંગત કંઈ વસૂલ કરી શકે તેમ ન હોય તો તેવા ભાગીદારીની લોન લોનના પ્રમાણમાં ચૂકવાય છે ચોથી જોગવાઈ છે ભાગીદારની પત્નીની લોન ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રીધનમાંથી પેઢીને લોન આપેલી હોય તો તેવી લોનની રકમ પેઢીના સામાન્ય દેવાની જેમ જ ત્રાય પક્ષ પરત્વે દેવા તરીકે ચૂકવવામાં આવે છે જો તેના પતિના નાણાંમાંથી તેણે પેઢીને લોન આપી હોય તો તે ભાગીદારની લોન જ ગણાય પાંચમી જોગવાઈ છે ભાગીદારોની જવાબદારી આપણે આગળ જોઈ ગયા તે મુજબ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે જો કોઈ ભાગીદાર કે ભાગીદારો નાદાર થાય ત્યારે સદ્ધર ભાગીદારે પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી પણ ચૂકવવા પડે છે છઠ્ઠી જુગવાઈ છે પેઢીની મિલકતોના ઉપજની વેચણી પેઢીની મિલકતોની ઉપજમાંથી ચૂકવણી માટે નીચેનો ક્રમ દર્શાવેલ છે તે મુજબ જ ચૂકવણી થાય છે નંબર એક સૌપ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય છે નંબર બે ત્યારબાદ ત્રાહિત પક્ષ એટલે કે વ્યક્તિઓ પરત વિના દેવા ચૂકવાય છે નંબર ત્રણ ત્યારબાદ ભાગીદારોની લોન ચૂકવાય છે નંબર ચાર છેલ્લે ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત ચૂકવવામાં આવે છે નંબર પાંચ તેમ છતાં રકમ વધે એટલે કે નફો હોય તો બધા ભાગીદારો વચ્ચે તે નફા નુકસાનના પ્રમાણમાં વેચી આપવામાં આવે છે આ બધી જોગવાઈઓ આ રીતે થાય છે હવે આપણે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા કઈ છે તેની સમજૂતી મેળવીએ ભાગીદારી પેઢીનું વિસર્જન થતાં તેની મિલકતો વેચીને મળેલ આવકમાંથી અગાઉ જણાવ્યા પ્રમાણે એટલે કે ઉપર જણાવ્યા મુજબ ચૂકવણી કરવામાં આવે છે વિસર્જનની હિસાબી અસરોને પરિણામે પેઢીના હિસાબી ચોપડા છે તે બંધ થઈ જાય છે હવે આપણે વિસર્જનની હિસાબી અસરો ચકાસીએ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતો વેચી દેવામાં આવે છે અને આ આવકમાંથી દેવા ચૂકવતા જાય છે રકમ વધે તો મૂડી પરત થાય છે અને પેઢીના જે ચોપડાઓ છે તે બંધ કરવામાં આવે છે તેના માટે જરૂરી ખાતા નીચે મુજબના ખોલવામાં આવે છે નંબર એક મિલકત નિકાલ ખાતું તેનું બીજું નામ છે સંપાદન ખાતું નંબર બે ભાગીદારોની લોનના ખાતા નંબર ત્રણ ભાગીદારોના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા નંબર ચાર રોકડ ખાતું અથવા બેંક ખાતું હવે આપણે માલ મિલકત નિકાલ ખાતું શું છે તેની સમજૂતી મેળવીએ પરીક્ષામાં નોંધ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ટૂંકનોંધ આવી રીતે પૂછાઈ શકે માલ મિલકત નિકાલ ખાતું સમજાવો તો હવે આપણે તેના વિશે સમજૂતી મેળવીએ માલ મિલકત નિકાલ ખાતું પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે જો પરીક્ષામાં અર્થ તરીકે પૂછાય કે માલ મિલકત નિકાલ ખાતું એટલે શું અને એક માર્કમાં પ્રશ્ન હોય તો આટલું જ ઉપરનું છે તે જ પેરેગ્રાફ લખવાનો છે પણ જો ટૂંકડોન તરીકે પૂછાય તો ચાર માર્કમાં પૂછાય તો આપણે ડિટેલ્સમાં નીચે મુજબ પણ દર્શાવીશું ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ કે બેંક ખાતા સિવાયની મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત ખાતે તેની ચોપડી કિંમતે લઈ જવામાં આવે છે ત્યારબાદ મિલકતોની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે દેવાની ચૂકવણીની રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધારી રોકડ ખાતે જમા કરવામાં આવે છે માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત છે તે માલ મિલકત ખાતાનો નફો કે નુકસાન હોઈ શકે આ તફાવત ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જે પ્રમાણ આપેલું છે તે મુજબ વેચવામાં આવે છે નફો હોય તો તેના મૂડી ખાતે જમા થાય છે અને નુકસાન હોય તો તેના મૂડી ખાતે ઉધાર થાય છે આમ ઉપર મુજબની વિસર્જનની હિસાબી અસરો આપવા માટે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવામાં આવે છે પરીક્ષા માટે આ શોર્ટ નોટ ખૂબ જ અગત્યની છે ખાસ ધ્યાનમાં રાખો હવે આપણે માલ મિલકત નિકાલ ખાતું કઈ રીતે બને તેનો નમૂનો પણ જોઈ લઈએ માલમિલકત નિકાલ ખાતાનો નમૂનો તેમાં ઉધાર બાજુ સૌ પ્રથમ મિલકત ખાતે લખી તેમાં જે કાંઈ મિલકતો આપેલી છે તે દર્શાવવામાં આવે છે જેમ કે જમીન પ્લાન્ટ યંત્ર ફર્નિચર રોકાણ દેવાદાર લેણી હુંડી અન્ય મિલકતો વગેરે ત્યાર પછી જે આપણે દેવા ચૂકવી છીએ તે રોકડ ખાતે આવો શબ્દ દર્શાવવામાં આવે છે તે દર્શાવવામાં આવે છે ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતે જે ભાગીદાર દેવું સ્વીકારે તે દર્શાવવામાં આવે છે ત્યાર પછી રોકડ બેંક ખાતે જે આપણે નહીં નોંધાયેલી જવાબદારી છે તેની ચૂકવણી કરીએ તે દર્શાવવામાં આવે છે ત્યાર પછી વિસર્જન ખર્ચ જો ચૂકવ્યું હોય તો તે દર્શાવવામાં આવે છે ત્યારબાદ ભાગીદારોનું મહેનતાણું ચૂકવ્યું હોય તો તે દર્શાવવામાં આવે છે અને સૌથી છેલ્લે જો તફાવત આવે તો મૂડી ખાતે કે ચાલુ ખાતે આ જે નફો હશે તેની વેચણી કરવામાં આવે છે આ ખાતાની જમા બાજુ સૌ પ્રથમ જોગવાઈઓ ખાતે જેમાં આપણે પાકાશરેમાં દર્શાવ્યા મુજબ ગાલખા ધનામત છે પણ છે દેવાદાર લેણી હુંડી અનામત છે તે દર્શાવવામાં આવે છે ત્યારબાદ પરચૂરણ દેવા ખાતે એટલે કે દેવાઓ જેમાં લેણદાર દેવી હુંડી બેંક ઓવરડ્રાફ્ટ કારીગર નભાવા ભંડોળ ચૂકવાના બાકી ખર્ચ તે દર્શાવવામાં આવે છે ત્યારબાદ મિલકતોનું જે વેચાણ કરવામાં આવે તો મળેલ રોકડ દર્શાવવામાં આવે છે ત્યારબાદ ભાગીદારે લીધેલી મિલકત છે જે તેના મૂડી ખાતે લઈ જવામાં આવેલી હોય તે દર્શાવવામાં આવે છે ત્યારબાદ નહીં નોંધેલી જે મિલકત છે તેનું વેચાણ કરવામાં આવે તે તે રોકડ બેંક ખાતે દર્શાવવામાં આવે છે અને સૌથી છેલ્લે જો ઉધાર બાજુનો સરળો વધારે હોય અને જમા બાજુ જે ખૂટતી રકમ છે તે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ ગણાય તે ભાગીદારો છે તેના મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે વેચણી કરી લેશે આ રીતે માલ મિલકત નિકાલ ખાતું છે તે તૈયાર કરવામાં આવતું હોય છે હવે પછીના વિડીયોમાં આપણે જે દાખલાઓ પૂછાતા હોય છે પરીક્ષામાં કુલ ચાર માર્કના દાખલા પૂછાય છે તેની સમજૂતી હવે પછી આપણે મેળવીશું